माननीय केजरीवाल जी और आम आदमी पार्टी की केंद्रीय टीम राज्यनी टीम मारी पसंदगी करी छे। डॉक्टर राजेंद्र सिंह मस्ती परमार प्रोफेसर सरबीडी साइंस कॉलेज मोड़ासा 29 वर्ष थी हूँ प्रोफेसर में जॉब करूँ छू। आ टीमें मारी जे पसंदगी करी छे ये बदल समग्र मोड़ासा तालुको धनसुरा तालुका ना संगठन मंत्री पद्देदार श्रीओ तरफ थी हूँ आभार व्यक्त करूँ छू। તમને શું લાગે છે કે આ વખતે તમારું જે ઉમેદવાર તરીકે તમને જાહેર કર્યા છે, આપણે પ્રચાર પણ કર્યો છે અને બુથ લેવલ સુધી લોકો સંપર્ક પણ કર્યો, તો આપને શું લાગે છે કે જીતની આશા છે? આમ આદમી પાર્ટી 31 મોડાસા વિધાનસભા ક્ષેત્રમાં ચોક્કસ બહુમતીથી જીતશે એવો અમને પૂરો વિશ્વાસ છે, કારણ કે પ્રજાનો વિશ્વાસ એ આમ આદમી પાર્ટી તરફ છે, આમ આદમી પાર્ટી પર વિશ્વાસ છે, એને કારણે આ સીટ છે ચોક્કસ અમે જીતીશું। અમારી જે પાર્ટી છે એ તમામ સમાજ માટે કામ કરવા માગે છે, ગરીબ વંચિત જે શોષિત પીડિત સમાજ છે એના માટે બધી જ ક્ષેત્રે કામ કરવા માગે છે, એમાં ઠાકોર સમાજ છે એમાં એ પણ પીડિત શોષિત છે એના માટે પણ એ કામ કરશે। અમે ઘણા બધા વિસ્તારમાં ઘણા બધા ગામડામાં ફર્યા, ત્યાં જોયું કે હજુ તો રસ્તાને કેટલાક વિસ્તારમાં રસ્તાઓ પણ નથી, પાણીની વ્યવસ્થા પણ નથી, તો જે પ્રાઇમરી જે જરૂરિયાતો છે એ પ્રાઇમરી જરૂરિયાતો અભાવ છે એ અમે ચોક્કસ જીતીશું। આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો એમની જે ગેરંટી આપી છે એ તમામ ગેરંટીઓ પૂરી કરશે અને આ બધા જે પ્રશ્નો છે એ તમામ પ્રશ્નો આમ આદમી પાર્ટીની સરકારે પૂરા કરશે। ખાસ તો આપ શિક્ષણ સાથે જોડાયેલા છો, તો આપ જીતશો તો શિક્ષણમાં કયા પ્રકારના મોડાસા તાલુકામાં? હા, મોડાસા તાલુકામાં જોવા જાય મોડાસા તાલુકો જે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આવે છે અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં અત્યારે અહીંથી તમે ડિસ્ટન્સ જુઓ તો 165 કિલોમીટર જેવું છે, આવવા જવાનું 350 કિલોમીટરની આસપાસ થાય, તો અમારી પ્રાથમિકતા એ છે કે અરવલ્લી જિલ્લાને સાબરકાંઠા જિલ્લાને સંયુક્ત રીતે એક યુનિવર્સિટી મળે એ માટે અમારા પહેલા પ્રયત્નો હશે અને શિક્ષણ જે છે કોલેજ ક્ષેત્રમાં જે શિક્ષણની ફી ઊંચી છે એ શિક્ષણની ફી સંપૂર્ણ માફ થાય એ માટે અમે પ્રયત્નો કરીશું, અમારી સરકાર બનશે તે ચોક્કસ એ પ્રયત્નો કરશે।